શહેરના જેપી રોડ ની વિનાયક સોસાયટીમાં ઘરમાં ઘૂસી વૃદ્ધાની સોનાની ચાર બંગડીની ચેઇન લૂંટી લૂંટારો ફરાર થઈ ગયો હતો. જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં વિનાયક સોસાયટી આવેલી છે. વિનાયક સોસાયટીના એક મકાનમાં 84 વર્ષીય અંજલિ ખોપકર નિવાસ કરે છે. આજે સવારના 10:30 વાગ્યાના અરસામાં એક અજાણ વિષમ તેમના ઘરે આવી બાજુનું મકાન વેચવા કાઢ્યું હતું તે વેચાયું કે નહીં તેવો સવાલ અંજલિબેનને કર્યો હતો. મકાન વેચાયું છે એનો જવાબ મળતા અજાણ વિષમે પાણી પીવાના બહાને ઘરમાં પ્રવેશી 84 વર્ષીય અંજલિબેન ઉપર ચાકુ વડે હુમલો કરી તેમની સોનાની ચાર બંગડી અને એક ચેની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. હુમલાના કારણે 85 વર્ષીય વૃદ્ધાના માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે હાથ પર ટાંકા લેવા પડ્યા હતા તેમજ સારવાર અર્થે દવાખાને લઈ જવાયા હતા. લૂંટના બનાવને પગલે પરિવારજનો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતા તથા કાર્યવાહી હાથ ધરી હતી. અંજલિબેનની દીકરી સુગંધા વૈદ્યે બનાવ સંદર્ભે માહિતી આપી હતી. સુગંધા વૈદ્ય, મારા મમ્મી અહીંયા રહે છે, અંજલિ ખોપકર, 84 ઉંમર છે એમની. અને સવારના 10:30 લગભગ એ કહે છે કે કોઈ માણસ અંદર આવ્યો એ બહાને કે બાજુનું મકાન વેચાઈ ગયું કે નહીં એવું પૂછવા માટે. એટલે મમ્મીએ કીધું કે હા વેચાઈ ગયું. એટલે એ ભાઈએ કીધું કે મને પાણી આપશો એ બહાને. એટલે મમ્મી આટલી ઉંમરે એમને વાર લાગે થોડું દરવાજો ખોલીને અંદર જતા, જેમ અંદર પેસ્યા એવું હું એઝ્યુમ કરું છું, ઓફકોર્સ અંદર પેસ્યા એટલે એમને ધક્કો માર્યો અને અંદર હોલમાં લઈ ગયો હશે અને હાથમાં એને કાપીને બંગડીઓ ખેંચી કાઢી અને ચેઇન લઈ લીધી. લકીલી ઇયરિંગ્સ નહોતી મારા ખ્યાલથી. અને માર છે એમને, ખાસો સોજો આવ્યો છે માથામાં અને હાથમાં કંઈક 5 સ્ટિચિસ આવ્યા છે હમણાં મમ્મીને. હાલ એમની તબિયત કેવી છે? હાલમાં એમને સ્ટિચિસ લઈને હવે એમને સ્કેનિંગ માટે મોકલ્યા છે. એટલે ખેંચા ખેંચીમાં એમને વાગ્યું છે ખાસું, પણ એમને ટ્રોમા કદાચ શોકમાં એમને વધારે યાદ નથી. પણ કે છે જાડો સરખો એક જ માણસ હતો અને પાછળ સર્વન્ટ ક્વાર્ટર્સ છે તો એમને વિજય નામની બૂમ પાડી એટલામાં એ માણસ ભાગી ગયો. ના, એ જે સર્વન્ટ ક્વાર્ટર્સમાં છે મમ્મી કે છે એ લોકો સવારના પાવાગઢ માટે નીકળી ગયા છે. અમને પણ એ વાતની નવાઈ લાગે છે. એમનો છોકરો હતો પણ એ બનાવના 10 મિનિટ પહેલા જ એ નીકળી ગયો એવું પાડોશી મારા કહે છે. તમે શું અનુમાન લગાવો છો જો આ ઘટના બની છે? હવે એ કોઈ ઓળખાણ હોવું જોઈએ કેમ કે એને કેવી રીતે ખબર કે બાજુનું મકાન વેચવા માટે કાઢ્યું છે.